પાટણના હિંમતનગર એપીએમસીમાં મગફળીની મોટા પ્રમાણમાં આવક નોંધાઈ છે. એપીએમસી બહાર મગફળી ભરેલા વાહનોની લાંબી લાઇન લાગેલી જોવા મળી. હિંમતનગર એપીએમસીમાં અંદાજે 16,000 બોરી મગફળીની આવક થઈ. મગફળીના 1300 રૂપિયાથી 1750 પ્રતિમણના ભાવ બોલાયા છે. અરવલ્લી મહેસાણા ખેડાના ખેડૂતો મગફળી લઈને એપીએમસી પહોંચ્યા. મગફળીના સારા ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. અત્યારે અમે મગફળી લઈ રહ્યા છીએ અને ભાવ જે કોળી મગફળી છે એના ભાવ 1750 સુધી જાય છે, એટલે એ તો સારું છે જોકે, અને ટેકાના ભાવ કરતાં ઊંચા ભાવ જાય છે. પણ જે પાલેલી મગફળી છે એના ભાવ થોડા નીચા પડે છે, એટલે ખેડૂતોમાં થોડું ગમનું તો છે જ, પણ જે પાલેલી છે એટલે એમાં થોડું નુકસાન એનું વેઠવું પડે એવું છે. હા, મગફળીની આવક 400-500 બોર ટ્રેક્ટરની આવક છે. આવક વધારે થવાનું કારણે પ્રેશરના કારણે બજારો 50 રૂપિયાના રમાઈ છે. અત્યારે ઊંચામાં 1400 મળીને 1670-1680 રૂપિયાના ભાવ પડે છે. આવકોનું પ્રેશર વધારાના કારણે બજાર 50 રૂપિયા નરમ આવી છે. બધા દૂર દૂરથી આવતા, કપડવન, ખેડા, અરવલ્લી, મોડાસા, મેઘરજ, માલપુર, વિજયનગર, ખેડબેમમાં બધી સાઈડોના માલ અહીંયા હિંમતનગર ભાવ ઊંચા પડતા હોય એના કારણે અહીંયા માલની આવકોનું પ્રેશર વધારે છે. હા, એટલે બજારો આવકનું પ્રેશર વધવાની, બધા સેન્ટરોમાં આ ગુજરાતના દરેક સેન્ટરોમાં આવકો વધવાના કારણે બજારો દબાઈ છે. સિંગદાણા ઘટવાથી બજારોમાં 50 રૂપિયાની મંદી આવી છે. ખેતવેળ ઉત્પન્ન બજાર સમિતિ હિંમતનગર ખાતે 12,000-15,000 બોરીની આવક છે. સરેરાશ આજની આવક 16,000 બોરીની છે. વિવિધ જિલ્લાઓમાંથી માલ આવે, જેવા કે સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, મહીસાગર અને અરવલ્લી જિલ્લાઓમાંથી માલ આવે છે. ખેડૂતો પોષણક્ષમ ભાવો મળે છે. અહીં આગળ સરેરાશ ભાવો 1400-1800 સુધીના પડે છે. આજના ભાવ 1400-1680-1700 ભાવો પડેલા છે. અહીં આગળ ખેડૂતોને જમવાની, ઠંડા પાણીની બધી વ્યવસ્થા કરેલી છે. સમિતિ દ્વારા હરાજીનું કામકાજ 8 વાગ્યાથી ચાલુ કરવામાં આવે છે. 1-1.5 વાગ્યા સુધીમાં હરાજીનું કામ પૂર્ણ થઈ જાય છે અને ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળે છે, સંતોષકારક ભાવો મળે છે અને ખેડૂતો ખુશ થઈને જાય છે.